ગુડ આફ્ટરનૂન બાળકો, આપણે ધોરણ 3માં જગ અને વગ એ ચેપ્ટર ભણી રહ્યા છીએ, બરાબર છે? જેની અંદર આપણે ઘણું બધું શીખી ગયા છીએ, બરાબર છે? એની અંદર આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની ચાલુ કરી દીધી છે, બરાબર. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 એ બધું આપણે સમજી ગયા છીએ. એના ઉપરાંત કેટલી વખત ભરી શકાશે જેને પણ આપણે સમજ્યા હતા. પછી આ બે માટલા હોય અને બંને જણા જુદી જુદી રીતે ભરે છે, બરાબર, એ પણ આપણે શીખી ગયા છીએ. એક બોટલ મોટી છે, બીજી બોટલ નાની છે. મોટી બોટલથી પાંચ બોટલમાં ભરાઈ જાય છે, નાની 15 બોટલ નાખવી પડે છે. તો કે નાની બોટલ એના કરતાં 3 ગણી નાની છે. આ 500 મિલીની હશે તો આ 1500 મિલીની હશે, સમજી શકાય ને? કોઈ 500નું હોય તો કોઈ લીટરનો બાટલો હોય, કોઈ 1.5 લીટરનો હોય, બરાબર છે? જે આપણે સમજ્યા હતા. હવે આપણે શું સમજીશું? તો હવે આપણે વિગતવાળા દાખલાઓ સમજવાના છે, બરાબર છે? એની આગળ એક પ્રશ્ન છે, જ્યારે આપણે જોઈ લેશું. ચલો, અહીંયા આપણને એવું કહે છે, માટલા નંબર 2માં 12 ગ્લાસ પાણી સમાય છે. આ માટલું 2 છે, એમાં 12 ગ્લાસ પાણી સમાય છે, બરાબર છે? એના કરતાં બાટલો નંબર 1 એના કરતાં બમણું છે, જેમાં ડબલ પાણી સમાય છે. એટલે મેં તમને હમણાં જ ગયા નેક્સ્ટ પીરિયડમાં શીખવાડ્યું હતું કે ડબલ કરો કે અડધા કરો. તો અહીંયા 12 ગ્લાસ છે તો આમાં કેટલા ગ્લાસ સમાતા હશે? એના ડબલ કેટલા થાય? 24, બરાબર છે? હવે જોઈ લો, માટલા નંબર 1ને ભરવા માટે કેટલા ગ્લાસની જરૂર છે? તો માટલા નંબર 1ને ભરવા માટે 24 ગ્લાસની જરૂર છે. માટલા નંબર 1 જેવા બે માટલા ભરવાના હોય તો 24ના ડબલ કરશો તો 48 થશે. કેટલા થશે? 48 ગ્લાસ જોઈશે. આપણી જોડે આ એક ગ્લાસ છે, નાનું માટલું છે, મોટું માટલું છે. નાના માટલામાં મારે 12 ગ્લાસની જરૂર છે, મોટા માટલામાં 24 ગ્લાસની જરૂર છે, અને આવા બે માટલા ભરવાના હોય તો 24 થી 48ની જરૂર પડે છે. ઓકે, જે આપણે સમજી લીધું. હવે જુઓ, હવે જ્યારે વિગતવાળા દાખલા કઈ રીતે પૂછાય છે, આપણે એક એક દાખલાને ધ્યાનથી જોઈશું. પહેલો દાખલો, 6 ગ્લાસ પાણીમાંથી 1 જગ લીંબુ શરબત બને છે. આવા 3 જગ લીંબુ શરબત બનાવવા કેટલા ગ્લાસની જરૂર પડે? તો અહીંયા આપણને ટોટલ, મેં તમને પહેલાં જ કીધું છે કે ટોટલ ગ્લાસ આપ્યા છે, તો અહીંયા આપણને કેટલા ગ્લાસ આપ્યા છે? 6 ગ્લાસ, બરાબર છે? આપણે શોધવાનું શું છે? ગ્લાસ શોધવાના છે, બરાબર. તો આપણે કઈ રીતે પદ મૂકીશું કે 1 જગ ભરવા 6 ગ્લાસ પાણી જોઈએ. 1 જગ ભરવા માટે 6 ગ્લાસ પાણી જોઈએ. અહીંયા 6 ગ્લાસ પાણીમાંથી 1 જગ ભરાય, બરાબર. હવે જો આપણે જ્યારે પદ મૂકીએ ને ત્યારે જગની નીચે જગ, ગ્લાસની નીચે ગ્લાસ, બરાબર. તો જે શોધવાનું હોય એ પદ પાછળ આવે. તો અહીંયા 6 ગ્લાસ છે ને અહીંયા ગ્લાસ શોધવાના છે, તો ગ્લાસ શોધવાના હોવાથી ગ્લાસ પાછળ આવે છે, બરાબર. તો આપણું પદ સમજી ગયા કે 1 જગ ભરવા માટે 6 ગ્લાસ પાણી જોઈએ. તો 3 જગ ભરવા માટે કેટલા ગ્લાસ જોઈએ, બરાબર છે? આ રીતે આપણે પદ મૂકીશું. હવે મેં તમને શીખવાડ્યું છે ચોકડી ગુણાકાર, 6 × 3/1. તો 6 × 3 = 18, તો કેટલા ગ્લાસ પાણી જશે? 18 ગ્લાસ જોઈશે, બરાબર છે? ખબર પડી કે ના પડી? પડી. ચલો, હવે આપણે એના જેવો બીજો દાખલો જોઈએ. 1 પેકેટમાં 3 લિટર નારંગી જ્યુસ છે. ચલો, મારી પાસે 1 પેકેટ છે, બરાબર. એની અંદર 3 લિટર નારંગી જ્યુસ છે, તેમાંથી 500 મિલીના કેટલા ગ્લાસ ભરી શકાય? તો જ્યારે આવો દાખલો હોય તો આપણને એક બાજુ લીટર આપ્યું છે, એક બાજુ મિલી આપ્યું છે, તો હંમેશા લીટરને મિલીમાં ફેરવો. તો મારી પાસે 3 લિટર છે નારંગી જ્યુસ, તો હું એનું મિલી બનાવી દઈશ. તો 3000, મેં તમને શીખવાડ્યું છે ને 1 લિટર બરાબર 1000, તો 3 લિટર બરાબર 3000 મિલી જ્યુસ છે, તેમાંથી 500 મિલીના કેટલા ગ્લાસ ભરી શકાય? તો 300 મિલી / 500 મિલી. જ્યારે કોઈ વસ્તુને સરખે ભાગે વેચવાની હોય ત્યારે 300 મિલી / 500 મિલી. મારી પાસે મીંડા ઉપર સરખા છે, મેં ઉડાડી દીધા. હવે અહીંયા વધે છે 30/5, તો 5નો ઘડિયો બોલીશ તો 5 6
30 થાય, બરાબર છે? તો કેટલા ગ્લાસ આવે? 6 ગ્લાસ પાણી ભરાશે, બરાબર છે? સમજાયું કે નહીં? સમજાયું ને, બરાબર. હવે એના પછીનો એક પ્રશ્ન છે. એક બોટલમાં 5 લિટર પાણી હતું. કેટલું પાણી હતું? 5 લિટર. મહેશ દિવસ દરમિયાન તેમાંથી અડધું પાણી પીધું. હવે કેટલું બાકી રહ્યું? ચલો, આપણને લીટર છે તો કોઈ બી વસ્તુના અડધા ભાગ કરવાના હોય ત્યારે મેં તમને પહેલાં શીખવાડ્યું છે, લીટરને આપણે મિલીમાં ફેરવી દેશું. તો 5 લિટર છે તો 5 લિટર બરાબર 5 × 1000, 5000 મિલીલીટર થાય, બરાબર. ચલો, 5000 મિલીલીટર થયા, એમાંથી અડધું પાણી પી લીધું. ચલો, 5000ના અડધા કરો. શું કરવાના છે? 5000ના અડધા 2500. તો 5000 ઓછા 2500, તો 5000માંથી 2500 જશે તો કેટલા રહેશે? 2500 બાકી રહેશે. હવે બોટલમાં કેટલું પાણી વધ્યું? તો બોટલમાં 2500 મિલી પાણી વધ્યું, બરાબર. હવે એના પછી ચોથો દાખલો છે. એક કીટલીમાં 500 મિલી ચા હતી. સંજયે તેમાંથી 300 મિલી ચા પીધી. કેટલી બાકી રહી? બહુ ઇઝી દાખલો છે. કીટલીમાં 500 મિલી ચા છે, એમાંથી 300 મિલીની ચા પી લીધી. તો 500 ઓછા 300, 0માંથી 0 જાય તો 0, 0માંથી 0, 5માંથી 3 જાય તો કેટલા બાકી રહે? 5માંથી 3 જાય તો, બોલો, તો 5માંથી 3 જાય તો 2 બાકી રહે, બરાબર. તો 500 મિલીમાંથી 300 મિલી જાય તો કેટલા રહે? 500માંથી 300 જાય તો, બોલો, 200, બરાબર. સૌથી સરસ. જો આ મન જેવા બાળકને પણ જો આવડતું હોય તો આપણે તો મોટા છોકરાઓ છે, આપણને પણ આવડવું જોઈએ કે 500 ઓછા 300 બરાબર 200 મિલી ચા બાકી વધી, બરાબર. આટલા દાખલા સમજાયા. પાછળ બીજા દાખલા છે તો આપણે જોઈ લઈએ. ચલો, 5મો દાખલો જોઈ લેશું. એક ડોલ ભરવા 5 મગ પાણીની જરૂર પડે, તો આવા 15 મગથી કેટલું ભરી શકાય? તો બહુ મસ્ત પદ મૂકવાનું. ડોલની નીચે ડોલ. એક ડોલ ભરવા 5 મગ, તો 15 ડોલ ભરવા કેટલા મગ જોઈએ? તો 15 × 5, એક, સમજો, તમારે શું શોધવાનું છે? 15 મગથી કેટલી ડોલ ભરાય, બરાબર. તો અહીંયા તમારે 15ના ભાગ કરવાના છે. એક ડોલ ભરવા 5 મગની જરૂર પડે, તો આપણે કરીએ ને કે 5 મગથી 5 મગ વેળો ને ત્યારે એક ડોલ ભરાશે, પદ ઊંધું આવશે. 5 મગ રેડો ત્યારે એક ડોલ ભરાય, તો તમે 15 મગ, મગ એટલે શું ખબર છે ને? ખાવાના મગ ને, મગ એટલે કપ આવે, બરાબર, મગ સાઈઝનું. કે 5 મગથી એક ડોલ ભરાય, તો 15 મગથી કેટલી ડોલ ભરાય? તો આપણે કરીએ છીએ એમ, 15 × 1/5 બરાબર 15/5, 3 ડોલ ભરાય. કેટલી ડોલ ભરાય? 3 ડોલ ભરાશે, બરાબર છે, બરાબર, બરાબર. હવે બીજો દાખલો જોઈશું, છેલ્લો છે. 2 લિટરની તપેલી ભરવા 200 મિલીના માપિયાથી દૂધ કેટલી વાર ભરાય? ચલો, પહેલાં તો તમને લીટર આપ્યું છે, તમે લીટરનું મિલી કરી દો. 2 લિટર બરાબર 2000 મિલી. તમારે 2000 મિલી, તમારી પાસે માપિયા કેટલા છે? 200 મિલીનું માપ્યું છે, કેટલું? તો અહીંયા આપણે 2000 મિલીના 200 200ના ભાગ કરીશું, બરાબર છે. તો 200 200 ઉડી ગયા, 10 2 20, તો 10 આવશે. 10 વખત આપણે આ દાખલો બરાબર વિગતની રીતે આ લખી શકાય, બરાબર, કે 200 મિલીના 200 200ના નાના ભાગ કરી કેટલા મગ, કેટલું પાન, કેટલી વખત રેડવું જોઈએ? તમે એ રીતે પણ ગણી શકો છો. કઈ રીતે? તો કે 200 મિલી 201 વખત, 202 વખત, 203 વખત, અચ્છા 200 × 10 કરશો. 200 મિલીના ભાગ કરો તો 200 × 10 બરાબર 2000. એ રીતે પણ થાય છે. અથવા 200 મિલીને 200ની અંદર નાના નાના વિભાગમાં વહેંચી દેવું તો પણ તમે કરી શકો છો, બરાબર. તમને સમજાય એ રીતે તમે કરી શકો છો. આપણે આ દાખલા
આગળ જોયા હતા એ રીતનું જ છે. તમારે જોવું હોય તો તમને બતાવી દઉં છું, જે આપણે કાલે પણ શીખ્યા હતા. બરાબર છે કે આ રીતે આપણને બતાવ્યું હોય કે આ માપ્યા છે, 200 મિલીનું માપ્યું છે, મારે 1000 લિટર ભરવું છે. હું કેટલી વખત રેડી શકું છું? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત. 5 વખત રેડું છું તો મારે પૂરું થાય છે. એવી રીતે અહીંયા 2000 મિલી આપ્યું છે. બરાબર, તો 2000 મિલી, 1000 મિલી હતું તો 5 વખત થયું હતું, તો 2000 હોય તો 10 વખત થાય કે ના થાય? બરાબર છે. એવી રીતે આપણે દાખલાને સમજી વિચારી અને સોલ્વ કરવાનો છે. બરાબર છે. આજે આપણે જેટલા 6 વિગતવાળા દાખલા ગણ્યા છે, 6 ને આપણે સરસ રીતે સમજીશું. ઓકે.